પડતરી ખાતે જિલ્લા રમત અધિકારી કચેરી તથા ગાંધીનગરના ઉપક્રમે કલા મહાકુંભનું આયોજન પડતરીના આત્મીય વિદ્યા સંકુલમાં કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉપાધ્યાય સાહેબ દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બે દિવસના કલા મહાકુંભમાં પ્રથમ અને બીજા દિવસે સાત સાત જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બળદરી તાલુકાની સેલ્ફ ફાઇનાન્સ તથા ગવર્મેન્ટ સ્કૂલના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓ પોતાની કલા કૌશલ્યો દ્વારા જીવનમાં આગળ વધે તે પ્રેરણા હેતુ આ કલા મહાકુંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જે આત્મીય વિદ્યા સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ માખેલા દ્વારા દૂરથી આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે બે દિવસના કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાઓ માટે અલગ અલગ જગ્યાઓની વ્યવસ્થા તથા જમવાની તેમજ અન્ય સગવડતાઓ પૂરી પાડી હતી અને આ સમગ્ર કાર્યક્રમ ખેલ મહાકુંભ કન્વીનર ગોસ્વામી અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટની કચેરી દ્વારા સંચાલિત આ તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હજાર વીસ ની સ્પર્ધાનું આયોજન બે દિવસ માટે એટલે કે સોળ અને સત્તર તારીખ દરમિયાન પડધરી તાલુકામાં ખૂબ સરસ અને સુચારુ રૂપે ચાલી રહ્યું છે જેની અંદર વિવિધ સ્પર્ધાઓમાં અંદાજે પાંચસોથી વધુ બાળકોએ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે અને આ સમગ્ર જે કાર્યક્રમ છે કલા મહાકુંભનો તાલુકા કક્ષાનો એમનું જે વેન્યુ છે એ આત્મીય સંકુલની અંદર છે અને બાળકોને ખૂબ સારી રીતે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેને અનુરૂપ બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને આગળ જતાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ આ બાળકો પરફોર્મન્સ કરશે આજરોજ પળધરી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર વીસમાં જે આત્મીયવિદ્યા સંકુલ અને કલા મહાકુંભ પળધરી તાલુકા દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમનું ઓપનિંગ આપણા ડીઓ સાહેબ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ઉપાધ્યાય સાહેબ દ્વારા જેમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને તાલુકાના દરેક અધિકારીઓ પદાધિકારીઓ અને તેમજ સેલ્ફ ફાઈનન્સ સ્કૂલ્સના સંચાલકો આજે રહ્યા હતા અમે આત્મવિદ્યા સંકુલમાં બાળકો જે દૂર બહારથી આવે છે તેમને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે તેમની બધી વ્યવસ્થા કરી હતી જેમ કે અહીંયા દરેક બાળકોનું જમવાનું તેમજ દરેક પ્રકારની સુવિધા બધા બાળકોને અલગ અલગ રૂમની વ્યવસ્થા અમે આત્મવિદ્યા સંકુલ દ્વારા આપવામાં આવી હતી અને દરેક પ્રકારે સાથ અને સહયોગ આત્મવિદ્યા સંકુલ દ્વારા આપવામાં આવ્યો હતો હું સ્કૂલનો મેનેજિંગ ડાયરેક્ટર યોગેશભાઈ માખેલા તેમજ કેમ્પસ ડાયરેક્ટર અમારા વિમલસર ગોહિલ સાહેબ નમસ્કાર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી તેમજ ગાંધીનગરના ઉપ ઉપયોક્ત ઉપક્રમે આ કલા મહાકુંભ પડધરી તાલુકામાં છેલ્લા બે દિવસથી યોજાઈ રહ્યો છે આજનો આ બીજો દિવસ છે હું કલા મહાકુંભ કન્વીનર અવનિકા ગોસ્વામી અને મારી સાથે છે જયશ્રીબેન મહેતા તેમજ નૈનાબેન કે જે મારી ટીમ છે બે દિવસથી જે કલા મહાકુંભ યોજાઈ રહ્યો છે એમાં પહેલા દિવસે હું જણાવું તો સાત જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પણ આજે બીજો દિવસ છે સ્પર્ધાનો તેમાં પણ સાત દિવ સ્પર્ધાનું આયોજન કરેલું છે પહેલા દિવસે એપ્રોક્સ અઢીસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને આજે પણ અઢીસોથી ઉપર વિદ્યાર્થીઓએ બીજી સાત સ્પર્ધામાં ભાગ લીધેલો છે ટોટલ બે દિવસમાં ચૌદ સ્પર્ધાનું આયોજન કલા મહાકુંભમાં આપણે કરેલું છે અહીંયા અને પાંચસો પ્લસ જેવી આપણા પડધરી તાલુકાની એન્ટ્રી છે અને બધા જ બાળકોએ ખૂબ જ સારી રીતે અને એકદમ રસપૂર્વક ભાગ લીધેલો છે અને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ બાળકો આપણા કરતાં પણ કેટલા વધારે કલામાં ઇન્વોલ્વ છે અને સરકારે જે આ એક પ્રયાસ કરેલો છે કે કલાના માધ્યમ દ્વારા દરેક એજ વાઇઝ કે છ થી ચૌદ વર્ષ હોય પંદરથી વીસ વર્ષ હોય કે એકવીસ થી ઓગણસાઠ વર્ષ હોય દરેકને ખુલ્લું પ્લેટફોર્મ આપેલું છે કલાનું કે કોઈપણ વ્યક્તિ પોતાની કલાને એક્સપ્રેસ કરી શકે અને પોતાના કોઈપણ ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એના માટેનો આ એક ખૂબ જ ઉમદા પ્રયાસ સરકારનો છે તો થેન્ક યુ વેરી મચ જે ગોહિલ કે ટીવી ન્યૂઝ